नमस्ते। आपणे ग्या लेक्चरनी अंदर बेक्टेरिया द्वारा थता रोगों विषे जोयुं हतुं। हवे त्यार पछी वायरस द्वारा थता केटलाक रोगों, वायरस जेने आपणे विषाणु कहीए छीए, बेक्टेरियाने जीवाणु कहेवाय, वायरसने कहेवाय विषाणु। तो आ वायरस द्वारा जे रोगों थाय એવા સામાન્ય કેટલાક રોગો આપણે જાણીએ છીએ, જેમ કે શરદી। સામાન્ય જે શરદી છે એ રિનો વાયરસ તરીકે ઓળખાતા વાયરસ દ્વારા થાય। રિનો વાયરસ એ વાયરસનું નામ છે। આ રિનો વાયરસ છે એના દ્વારા સામાન્ય શરદી થાય, અને આ જે સામાન્ય શરદી જે છે એની અસર છે એ આપણા નાક અને શ્વસન માર્ગને થાય, એટલે નાક અને શ્વસન માર્ગને સંક્રમિત કરે, એટલે કે એના ઉપર અસર કરે। આ શરદી જે છે એ ક્યારે ફેફસા ઉપર અસર કરતી નથી, ફેફસાને સંક્રમિત કરતી નથી, એટલે આપણને ખાસ કરીને નાકની અંદરથી પાણી પડે, પછી ઘણી વખત આખો ચહેરો છે લાલ થઈ જાય, વધારે શરદી થઈ હોય તો ગળામાં બળતરા થાય, પણ આ રોગ છે ક્યારે ફેફસાને નુકસાન કરતો નથી। આ સામાન્ય જે શરદી છે એના સામાન્ય અન્ય લક્ષણો ક્યાં, તો કે ખાસ કરીને નાકની અંદર કફ જમા થઈ જાય, એટલે નાક બંધ થઈ જાય, નાક છે એ બ્લોક થઈ જશે, અને એની અંદરથી સ્ત્રાવ થવો, એ નાકની અંદરથી જે શ્લેષ્મ હોય એ બહાર નીકળવા માંડે, શ્લેષ્મની સાથે પાણી પણ વધુ પ્રમાણમાં બહાર નીકળે જેને કારણે ગળું સુકાય। આ ઉપરાંત વારંવાર કફ નીકળતો હોય એટલે એને કારણે ગળાની અંદર ઘસારો થાય, જેથી કરીને ગળું છે એ ગળામાં બળતરા થાય ને એમાં દુખાવો થાય, એ રીતે કફ થાય, માથું દુખે, થાક લાગે, આ બધા પ્રકારના લક્ષણો જે છે એ આવી સામાન્ય શરદીની અંદર જોવા મળે। સામાન્ય રીતે સામાન્ય જે શરદી છે એની હજી સુધી કોઈ પણ પ્રકારની દવા છે એ શોધાઈ નથી, અને એ બહુ આપણને નુકસાનકારક પણ નથી। સામાન્ય જે શરદી છે એ 3-7 દિવસ સુધી જ રહે, પછી ઓટોમેટિક મટી જાય, પણ જો 3-7 દિવસના સમયગાળા દરમિયાન આવી શરદી થઈ હોય અને આપણને ન મટે, તો એને કારણે અન્ય પ્રકારના બેક્ટેરિયા કે વાયરસ દ્વારા રોગ થવાની સંભાવના છે એ વધી જાય, જેથી કરીને આપણે આવી શરદીની છે એ દવા છે એ લેવી પડે। પણ શરદી થઈ હોય અને તરત જ દવા લેવી પડે એવી જરૂરિયાત છે આપણને ઉત્પન્ન થતી નથી, કારણ કે સામાન્ય જે શરદી છે એ આપણને બીજી કોઈ રીતે અન્ય રીતે નુકસાન કરતી નથી। આવી શરદી જે છે એનો ફેલાવો કઈ રીતે થાય, સામાન્ય રીતે આપણે એવું જોતા હોઈએ કે ઘરમાં એક વ્યક્તિને શરદી થઈ હોય એટલે વારાફરતી બધાને થાય, કારણ કે એકદમ ચેપી છે। ખાસ કરીને જેને શરદી થઈ હોય એવા દર્દી છે એ ખાંસી એટલે કે ઉધરસ ખાય, એને છીંક આવે, ત્યારે એના નાના નાના જે બિંદુઓ છે એ વાતાવરણની અંદર પ્રસરે, અને આવા જે બિંદુઓ છે આપણા શ્વસન માર્ગની અંદર દાખલ થાય અને એને કારણે આપણે શરદી થાય। એ જ રીતે આપણે જે કોઈને શરદી થઈ હોય એ વ્યક્તિ જે વસ્તુ ઉપયોગમાં લેતી હોય, પેનથી લખતી હોય, એ જે તે પુસ્તકનો અભ્યાસ કરતી હોય, એ કોઈ એવા પ્યાલા કપ રકાબીનો ઉપયોગ કરતી હોય, દરવાજાના હેન્ડલને એણેડો હોય, એ કોઈ કમ્પ્યુટર છે કે એનો ઉપયોગ કરતી હોય, ત્યારે એના માઉસ છે, એનું કીબોર્ડ છે, એને એણે સ્પર્શ કર્યો હોય, તો એની અંદર જો આવા શરદીના જે વાયરસ એટલે કે જે આ રિનો વાયરસ છે એ જો હોય, તો આવા વાયરસ છે એના હાથમાં પહેલાં એ દાખલ થાય, અને આપણે આવા જે હાથ છે એને આપણે નાક તરફ લઈ જઈએ, મોઢા ઉપર લઈ જઈએ, તો એ શરદી છે આપણને થઈ શકે। એટલે આ પ્રકારના જે વાયરસ છે એ સામાન્ય વાયરસ છે, અને જે આપણા શરીરની અંદર દાખલ થઈ અને સામાન્ય રીતે શ્વસન માર્ગની અંદર ફેફસા સુધી પ્રસરતા નથી, પણ સામાન્ય શરદી છે એ ઉત્પન્ન કરી શકે। આ ઉપરાંત વાયરસ દ્વારા ઘણા બધા બીજા રોગો પણ છે, જે આપણે કોરોના છે એ પણ વાયરસ દ્વારા થાય, એઇડ્સ પણ વાયરસ દ્વારા થાય, એમ બીજા ઘણા બધા રોગો છે, પણ આપણને અહીંયા સામાન્ય ખાલી શરદીની જ માહિતી આપેલી છે।
એજ રીતે ત્યાર પછી કેટલાક જે રોગો છે એ પ્રજીવો દ્વારા થતા રોગો, પ્રજીવો જેને આપણે પ્રોટોઝોઆ કહીએ છીએ. જીવાણુ એટલે બેક્ટેરિયા, વિષાણુ એટલે વાયરસ, અને પ્રોટોઝોઆ એટલે પ્રજીવો. પ્રજીવો એટલે જીવાણુ નહીં, જીવાણુ એટલે બેક્ટેરિયા છે. પ્રજીવો છે એક પ્રકારના એક કોષી સંપૂર્ણ સજીવો છે, અને એને આપણે પ્રાણીઓ કહીએ છીએ, જેમાં આપણે સામાન્ય રીતે નામ આપણે જાણીએ છીએ, અમીબા છે, પેરામિશિયમ છે, યુગલીના છે, એ બધાને પ્રજીવો કહેવાય. એમાંના જે એક પ્રજીવ છે જેને આપણે મેલેરિયાના જંતુઓ કહીએ છીએ, અને આ જે પ્રજીવ છે એ મેલેરિયા નામનો રોગ ઉત્પન્ન કરે, અને આ પ્રકારના જે પ્રજીવ છે એ આપણા શરીરની અંદર પ્રવેશ કરે ત્યારે એ મેલેરિયા ઉત્પન્ન કરે. અને આ મેલેરિયા આમ જોઈએ તે રોગનું નામ છે, પણ મેલેરિયા માટે જવાબદાર જે પ્રજીવ છે એને પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખવામાં આવે. પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ, જેમ અમીબાને પેરામિશિયમ હોય એમાં એક પ્રકારનું પ્રજીવ છે, એને પ્લાઝ્મોડિયમ કહેવાય. આ પ્લાઝ્મોડિયમ છે એની ઘણી બધી જાતિઓ છે, એની અલગ અલગ ઘણી જાતિઓ છે. એમાંથી બે જાતિઓ જે છે એ મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, જેમાં પહેલી જાતિનું નામ છે પ્લાઝ્મોડિયમ વાયવેક્સ, પ્લાઝ્મોડિયમ વાયવેક્સ. બીજી જે જાતિ છે એનું નામ છે પ્લાઝ્મોડિયમ માલેરિયા, અને ત્રીજી જે જાતિ છે એ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આ ત્રણ જે જાતિઓ છે એ સૌથી વધારે રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, જેમાંથી જે પહેલાં બે પ્રકારની જાતિઓ છે એના દ્વારા જે મેલેરિયા થાય એનાથી બહુ આપણને વધારે અસર થતી નથી, પણ ત્રીજી જે જાતિ છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ નામની જે જાતિના આવા જે પ્રજીવ છે એના દ્વારા ગંભીર મેલેરિયા થાય. આપણે ઘણી વખત સાંભળ્યું હોય કે એને પહેલાં સાદો મેલેરિયા થયો અને પછી ઝેરી મેલેરિયા થઈ ગયો, અને આ ઝેરી મેલેરિયા થયો એટલે એ વ્યક્તિ છે મૃત્યુ પામી. એટલે આજે ઝેરી મેલેરિયા એટલે આ પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ દ્વારા થતો મેલેરિયા એને ઝેરી મેલેરિયા કહેવાય, અને એના દ્વારા વ્યક્તિ છે મૃત્યુ પણ પામી શકે, એટલે એકદમ ઘાતક છે કે જે વ્યક્તિને મૃત્યુ તરફ પણ લઈ જાય છે. હવે આવો પ્લાઝ્મોડિયમ જે છે એ આપણને કઈ રીતે રોગ ઉત્પન્ન કરી શકે, આપણા શરીરની અંદર કઈ રીતે દાખલ થઈ શકે, કે પ્લાઝ્મોડિયમ જે છે એનો જે ફેલાવો છે એ મચ્છર દ્વારા થાય છે. જેમ આપણે જોયું ને કે કેટલાક જે વાયરસ છે એ વાતાવરણની અંદર એના જુદા જુદા બિંદુકો દ્વારા ફેલાય, એ જ રીતે ખોરાક દ્વારા અને પાણી દ્વારા જે ટાઇફોઇડ ને એવા પ્રકારના ન્યુમોનિયાને એના જે બેક્ટેરિયા ફેલાય, એમ આ પ્લાઝ્મોડિયમ જે છે એ મચ્છર દ્વારા ફેલાય છે. એમાંય ખાસ કરીને જે માદા એનાફિલિસ મચ્છર કે જે પ્લાઝ્મોડિયમનો ફેલાવો કરવા માટે જવાબદાર છે, આવા જે મચ્છર છે એમાં નર મચ્છર છે એ ક્યારેય મેલેરિયા ફેલાવતો નથી, આ પ્લાઝ્મોડિયમ ફેલાવતો નથી, પણ માદા એનાફિલિસ મચ્છર જ એનો ફેલાવો કરે છે. આ પ્લાઝ્મોડિયમ છે એ એવા પ્રકારનું પ્રજીવ છે કે એ બે સજીવની અંદરનું જીવનચક્ર પૂરું કરે છે, એનું જીવનચક્ર જે છે એ બે સજીવની અંદર પૂરું થાય, એમાં અડધું એનું જીવનચક્ર આપણા શરીરની અંદર મનુષ્યની અંદર એ પૂરું કરે, અને અડધું એનું જીવનચક્ર જે છે એ આવા મચ્છરની અંદર એટલે કે માદા એનાફિલિસ નામના મચ્છરની અંદર એ એનું જીવનચક્ર પૂરું કરે. હવે જ્યારે કોઈ આવા મચ્છરની અંદર આવા માદા એનાફિલિસ મચ્છરની અંદર આવા પ્લાઝ્મોડિયમ હોય, અને એ મચ્છર જે છે એ જ્યારે કોઈ મનુષ્યને કરડે ત્યારે આવા પ્લાઝ્મોડિયમ છે એ સ્પોરોઝોઇડ સ્વરૂપે, સ્પોરોઝોઇડ એટલે કે એની એક અવસ્થાનું નામ છે, આ પ્રકારના જે તમે સામાન્ય રીતે રૂપાંતરણની ક્રિયા સાંભળી હશે, 11મા ધોરણની અંદર પ્રાણી વર્ગીકરણનું ચેપ્ટર તમે ભણ્યા ત્યારે એની અંદર આપણે એમ કહેતા કે આવા સજીવોની અંદર રૂપાંતરણ જોવા મળે છે. રૂપાંતરણ એટલે શું? તો કે એની અંદર એની જે અવસ્થાઓમાંથી પસાર થાય, અલગ અલગ જે અવસ્થાઓ છે એમાંથી પસાર થાય અને પછી પુખ્ત બને,
सीधा ही पुख्त नहीं बनता, अलग अलग एवं जुदी जुदी अवस्थाओं अंदर थी पसार थाय, अने आवी जी अवस्थाओं में पसार थाय अवस्थाओं ने अपने डीम्ब एम कहीए छे। एटले आ स्पोरोजोएट जे छे ए प्लाज्मोडियम नो एक डीम्ब छे, अने ई आपड़ा शरीर अंदर मच्छर नी अंदर थी प्रवेश करे, एकदम सूक्ष्म होय जेने आपणे नरी आंखे जोई शकता नथी, एने आपणे जोवा माटे माइक्रोस्कोप नो ज उपयोग करवो पड़े। એટલે એ મનુષ્યના શરીરનો પ્રવેશ કરે એટલે સીધા રુધિરમાં ભળે, રુધિરમાં જઈ અને એ યકૃત કોષોની અંદર એ દાખલ થાય, આપણા શરીરના યકૃતની અંદર એ દાખલ થાય। આપણે જાણીએ છીએ યકૃત છે એ જઠર અને પકવાશયની બાજુમાં ગોઠવાયેલું છે, અને એ આપણા શરીરની અંદર એક અગત્યનું અંગ છે, પાચનની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે, રોગ પ્રતિકારક શક્તિમાં મહત્ત્વનો ભાગ ભજવે, અને આપણા શરીરની અંદરથી નકામા જે ઝેરી દ્રવ્યો છે એનો નિકાલ કરવામાં પણ એ મહત્ત્વનો ભાગ ભજવે। આ જે યકૃત છે એની અંદર જઈ અને એનું ગુણન થાય, ગુણન થવું એટલે કે એની સંખ્યામાં વધારો કરે, એ દ્વિભાજન દ્વારા એકમાંથી બે, બેમાંથી ચાર, એમ અસંખ્ય પ્લાઝ્મોડિયમમાં ફેરવાય, અને પછી ઘણી સંખ્યામાં એ નિર્માણ થઈ જાય એટલે યકૃત કોષોમાંથી બહાર નીકળી જાય અને પાછા રુધિરની અંદર ભળી જાય, અને રુધિરમાં ભળી અને રક્તકણો ઉપર આક્રમણ કરે એટલે રક્તકણોની અંદર પ્રવેશ કરે, જેને કારણે રક્તકણો ફાટી જાય। હવે રક્તકણો ફાટે એટલે આપણે જાણીએ છીએ કે રક્તકણો ફાટે એટલે એની અંદર હિમોગ્લોબિન રહેલું હોય, આ હિમોગ્લોબિન જે છે એ આપણા શરીરમાં વાયુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનમાં મહત્ત્વનો ભાગ ભજવે, આવા રક્તકણો ફાટે એટલે એની અંદરથી જે હિમોગ્લોબિન નીકળે એ હિમોગ્લોબિનનું વિઘટન થઈ જાય, એ હિમોગ્લોબિનનું વિઘટન થઈ અને હિમ અને ગ્લોબિન એમ બે ભાગમાં એ વહેંચાઈ જાય, જેમાંથી જે હિમ છે એ હિમોઝોઇન નામના ઝેરી દ્રવ્યમાં ફેરવાઈ જાય। હિમોગ્લોબિન એ બે પદાર્થોનું બનેલું છે, કે હિમ અને ગ્લોબિન, જેમાંથી હિમ જેને આપણે સામાન્ય રીતે લોહ તત્વ કહીએ છીએ એ અન્ય સાથે સંયોજાય અને હિમોઝોઇન નામના ઝેરી પદાર્થમાં ફેરવાઈ જાય, અને ગ્લોબિનનો આ જે પ્લાઝ્મોડિયમ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે। એટલે બોલો આપણા શરીરમાંથી આ ગ્લોબિનનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે પ્લાઝ્મોડિયમ આપણા શરીરમાં દાખલ થાય છે, આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટે દાખલ થતા નથી, પણ એ આપણા શરીરની અંદર એ ખોરાક મેળવવા માટે આપણા શરીરમાં પ્રવેશ કરે, અને એ ગ્લોબિનનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને એના કદની અંદર વધારો થાય, એની સંખ્યામાં વધે, અને હિમોઝોઇન જે છે એ આપણા રુધિરની અંદર વધી જાય એટલે આપણને એકદમ ઠંડી સાથે તાવ આવે। એટલે તમે ઘણી વખત કોઈ આવા મેલેરિયાના દર્દીને જોયા હોય તો એને એકદમ ઠંડી સાથે તાવ આવશે, એટલે કે એને આપણે ઘણી વખત ત્રણ ચાર ગોદડા ઓઢાડી દઈએ તો એ ઠંડી લાગે, અને પછી થોડોક સમય થાય એટલે અચાનક એને ગરમી થવા માંડે। એટલે આમ ઠંડી સાથે તાવ આવવાનું મુખ્ય જવાબદાર ઘટક કયું છે, તો કે હિમોઝોઇન છે, એ એવું ઝેરી દ્રવ્ય છે, અને એને કારણે આપણું રોગ પ્રતિકારક તંત્ર છે એ આપણા શરીરના તાપમાનમાં ખૂબ જ વધઘટ કરે એટલે ઠંડી સાથે આપણને તાવ આવે। હવે આ પ્રકારે જ્યારે આવા પ્રકારના જે પ્લાઝ્મોડિયમની આ અવસ્થા છે એ અવસ્થા ધરાવતા જો પ્લાઝ્મોડિયમ છે એ આવા માદા એનાફિલિસ મચ્છરની અંદર પ્રવેશ કરે અને એ મચ્છર જે છે એ ચેપી વ્યક્તિને કરડે તો એને કારણે આવા પરોપજીવી મચ્છર એના શરીરની અંદર પ્રવેશ કરે, એટલે કે જેને આપણે આ સ્પોરોઝોઇટ જે કહીએ છીએ, એ સ્પોરોઝોઇટ જે છે એ જ્યારે માદા એનાફિલિસની અંદર હોય અને એ જ્યારે તંદુરસ્ત કોઈ વ્યક્તિને કરડે એટલે એની અંદર એ પ્રવેશ કરે, અને આ પરોપજીવી મચ્છરના શરીરની અંદર આ જે આવા જે પ્લાઝ્મોડિયમ પ્રવેશ કરે એટલે એનો આગળ ફેલાવો કરે, એનો વિકાસ કરી અને એ આ રોગનો ફેલાવો છે કરી શકે, એટલે મચ્છર દ્વારા આ પ્રકારનો રોગ છે એ ફેલાય, એનું ગુણન થાય એટલે કે એની સંખ્યામાં વધારો થાય અને મોટી સંખ્યામાં એ ઉત્પન્ન થાય અને પછી મચ્છર દ્વારા એ ફેલાય। જ્યારે આ સ્પોરોઝોઇટ છે એ મોટી સંખ્યામાં મચ્છરની અંદર નિર્માણ થાય એટલે મચ્છરની લાળ ગ્રંથિની અંદર એ પ્રવેશ કરે, મચ્છરની લાળ ગ્રંથિ એની અંદર
એ પ્રવેશ કરી અને એમાં સંગ્રહ થાય અને પછી એ મનુષ્યને કરડે એટલે મનુષ્યની અંદર એ ફેલાય। આમ માદા એનાફિલિસ મચ્છર જે છે એ જ્યારે કોઈ વ્યક્તિને કરડે ત્યારે આવા પરોપજીવી જે લાળ ગ્રંથિની અંદર રહેલા જે આવા સ્પોરોજોઇડ છે એ મનુષ્યની અંદર પ્રવેશી અને એને રોગ છે ઉત્પન્ન કરે। આ રીતે આ જે પ્લાઝ્મોડિયમ છે એ મનુષ્યની અંદર પ્રવેશ કરી અને ન્યાયની વૃદ્ધિ કરે, ન્યાય વરી પાછા એ અલગ અલગ અવસ્થાઓની અંદર એ પાછા રૂપાંતર પામે અને આવી અવસ્થાઓમાંથી વરી પાછા મચ્છરની અંદર પ્રવેશ કરે। આમ આ જે પ્લાઝ્મોડિયમ છે એનું જીવનચક્ર જે છે એ મનુષ્ય અને મચ્છર એમ બે યજમાનની અંદર એ પૂરું કરે। એના માટેના આ બે યજમાન છે, એક મચ્છર અને બીજું મનુષ્ય, બેની અંદર એ પૂરું કરે। આપણને એમ થાય કે બીજા પ્રાણીઓને મચ્છર કરડે તો એની અંદર મેલેરિયા થાય, પણ એની અંદર એની અસર છે એ વધારે થતી નથી। મેલેરિયાની અસર છે એ મનુષ્યની અંદર સૌથી વધારે થાય, જેથી કરીને મનુષ્યને એની રોગની અસર છે વધારે થતી જોવા મળે। આ પ્રકારના જે રોગની અસર છે એને કારણે આપણા શરીરની અંદર અલગ અલગ પ્રકારના જે લક્ષણો છે એમાં બીજા કોઈ વધારાના લક્ષણો આપણને આપ્યા નથી, પણ ઠંડી સાથે સખત તાવ આવે એ મુખ્ય લક્ષણ છે। એના માટેની કોઈ નિદાન કસોટીનું નામ પણ આપણને આપ્યું નથી, પણ એની સામાન્ય જે બ્લડ ટેસ્ટ જેને આપણે લેબોરેટરી કસોટી કહીએ છીએ એના દ્વારા એનું નિદાન છે એ કરી શકાય। હવે અહીંયા આપણને આવા પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર છે ચાર્ટ દ્વારા સમજાવેલું છે કે જ્યારે આવા પ્લાઝ્મોડિયમ જે છે એ મચ્છર દ્વારા ફેલાય ત્યારે આપણા શરીરની અંદર એ કઈ રીતે ફેલાય, તો કે જો પ્લાઝ્મોડિયમ જે છે એ જ્યારે આપણા શરીરની અંદર પ્રવેશ કરે ત્યારે એ મચ્છર કરડવાથી, માદા એનાફિલિસ મચ્છર કરડવાથી સ્પોરોજોઇડ સ્વરૂપે એ પ્રવેશ કરે। આ સ્પોરોજોઇડ છે એ આપણા રુધિરની અંદર પહેલાં પ્રવેશ કરે, રુધિરમાંથી પછી યકૃતમાં જાય, યકૃતની અંદર એ ગુણન કરે એટલે કે એની સંખ્યામાં વધારો કરે અને પછી એની સંખ્યા વધે એટલે યકૃત કોષોને તોડી અને પછી આ પ્રકારના જે પ્લાઝ્મોડિયમ છે એ આપણા રક્તકણની અંદર પ્રવેશ કરે। યકૃત કોષોની અંદર એ જે સંખ્યામાં વધારો કરે એ દ્વિભાજન દ્વારા વધારો કરે, એટલે આપણે જાણીએ છીએ કે આવી દ્વિભાજનની જે પ્રક્રિયા છે એક પ્રકારનું અલિંગી પ્રજનન છે। અલિંગી પ્રજનન દ્વારા એ આ રીતે સંખ્યા વધારો કરે અને પછી આપણા રક્તકણની અંદર એ પ્રવેશ કરે। રક્તકણની અંદર એ પ્રવેશ કરે એટલે એને કારણે રક્તકણોની અંદર જેનું આસુણ દાબનું મૂલ્ય છે એ બદલે, જેથી કરીને રક્તકણો ફાટી જાય અને રક્તકણો ફાટે એટલે આપણે જાણીએ છીએ કે આવા રક્તકણો કે જેને આપણે RBC રેડ બ્લડ સેલ્સ તરીકે ઓળખીએ છીએ એ હિમોગ્લોબિન રુધિરમાં મુક્ત કરે અને આવું હિમોગ્લોબિન મુક્ત થાય એટલે આવું હિમોગ્લોબિન જે છે એમાંથી જેમ આપણે આગળ જોઈ ગયા એમ ગ્લોબિનનો આ જે પ્રજીવો છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે અને જે હિમ છે એ હિમોઝોઇન નામના ઝેરી દ્રવ્યમાં ફેરવાઈ જાય। હવે એને કારણે આપણને આ રોગની અસર થાય એટલે આ મેલેરિયા માટે જવાબદાર મુખ્ય જે ઘટક છે એ આ હિમોઝોઇન છે। હવે આ જે પ્લાઝ્મોડિયમ છે એ રક્તકણમાંથી બહાર નીકળી અને ગ્લોબિનનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને લિંગી પ્રજનન દર્શાવે, હવે શું કરશે, અત્યાર સુધી અલિંગી પ્રજનન કરતા હતા, હવે લિંગી પ્રજનન કરે। લિંગી પ્રજનન કરે એટલે એ બે પ્રકારના જન્યો ઉત્પન્ન કરે, બે પ્રકારના જન્યો ઉત્પન્ન કરશે, નરજન્યુ અને માદાજન્યુ। હવે આવા જે નરજન્યુ અને માદાજન્યુ જે છે એ આપણા રુધિરની અંદર ફરતા હોય, આપણા રુધિરની અંદર હોય અને આવા જે જન્યુઓ છે એ જ્યારે કોઈ માદા એનાફિલિસ મચ્છર જ્યારે આપણને કરડે ત્યારે એ મચ્છરની અંદર પ્રવેશ કરે અને મચ્છરની અંદર પ્રવેશ કરી અને આવા જન્યુઓ જે છે એ ફલન નિક્રિયા કરે એટલે કે
આવા જન્યુઓ નરજન્યુ અને માદાજન્યુ વચ્ચે ફલનની ક્રિયા થાય, એની અંદર ફલનની ક્રિયા થાય એટલે એમાંથી ફલિતાંડ નિર્માણ થાય, અને આ જે ફલિતાંડ છે એને ગેમેટોસાઇટ તરીકે ઓળખવામાં આવે, એને ગેમેટોસાઇટ કહેવાય. અને ગેમેટોસાઇટ છે એ મચ્છરની અંદર વૃદ્ધિ પામી અને એના મચ્છરના આંતરડાની અંદર હોય, આંતરડાની અંદર વૃદ્ધિ પામી અને એમાંથી પછી આ સ્પોરોઝોઇડમાં ફેરવાઈ જાય. એટલે આજે જન્યુઓ નરજન્યુ અને માદાજન્યુ ક્યાં હોય? એ આપણા રુધિરમાં હોય. હવે આપણા રુધિરમાં હશે ત્યારે આપણા શરીરની અંદર જે આ રોગની સ્થિતિ હશે, એટલે આવી રોગની સ્થિતિમાં જ્યારે આ મચ્છર આપણને કરડશે એટલે મચ્છરની અંદર આ નર અને માદાજન્યુ પ્રવેશ કરશે. હવે મચ્છરની અંદર એ પ્રવેશ કરે એટલે એની અંદર નર અને માદાજન્યુનું શું થશે? ફલન થશે, એમાંથી ફલિતાંડ બને, અને એ ફલિતાંડમાંથી આ જે સ્પોરોઝોઇડ છે વિકાસ પામે, અને એ સ્પોરોઝોઇડ મચ્છરના આંતરડાની અંદરથી પછી એની લાળ ગ્રંથિની અંદર પ્રવેશ કરે. લાળ ગ્રંથિમાં એનું સ્થળાંતર થાય, અને લાળ ગ્રંથિમાં સ્થળાંતર થયેલા આવા સ્પોરોઝોઇડ છે એ સંપૂર્ણપણે વૃદ્ધિ પામી જાય, અને પછી આવું માદા એનાફિલિસ મચ્છર જે છે એ પાછું આપણને કરડે, એટલે આ સ્પોરોઝોઇડ આપણા શરીરમાં પ્રવેશ કરે અને આપણને મેલેરિયા છે એ થાય. એટલે ગમે એ વ્યક્તિને પ્રવેશ, ગમે એ વ્યક્તિની અંદર એ દાખલ થાય, એટલે પાછું આપણને જ કરડે એવું નથી, કોઈ પણ અન્ય વ્યક્તિને પ્રવેશ કરે એટલે એ રીતે આ જે રોગ છે એનો ફેલાવો થાય. એટલે આ રીતે આ રોગ જે છે એ પ્રજીવ દ્વારા થતો રોગ છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આખા વિશ્વમાં ફેલાયેલો રોગ છે. અત્યારે આપણે એમ કહીએ છીએ ને કે કોરોનાથી આ પ્રકારના જે રોગને કારણે મનુષ્યનું પ્રમાણ અત્યારે મૃત્યુનું પ્રમાણ વધે છે, પણ જે મેલેરિયા છે એનાથી અનેક ગણું આવું પ્રમાણ છે એનું વધતું આપણે જોવા મળે છે. કોરોનાથી પણ મેલેરિયા દ્વારા મૃત્યુનું પ્રમાણ ખૂબ જ મોટું છે. એટલે આ રીતે આ મેલેરિયા જે છે એ આ પ્લાઝ્મોડિયમ તરીકે ઓળખાતા પ્રજીવ દ્વારા થતો રોગ છે. એટલે એની અંદર ખાસ કરીને જે ચાર્ટની અંદરની જે માહિતી છે એ આપણે ટૂંકમાં સમજવા માટે ઉપયોગી છે. એમાં ખાસ કરીને મેલેરિયા છે ક્યાં બે આવા પ્રજીવો દ્વારા થાય, એનું સામાન્ય લક્ષણ શું જોવા મળે, એ કઈ રીતે આપણા શરીરને પ્રવેશ કરી અને ક્યાં અંગની અંદર પ્રવેશ કરે, ત્યાંથી રક્તકણોમાં કઈ રીતે દાખલ થાય, પછી એનું લિંગી પ્રજનન કરીને જન્યુઓ નિર્માણ કરે, પછી મચ્છરમાં પાછો પ્રવેશ કરે, પછી એની લાળગ્રંથિની અંદર પ્રવેશ કરે ત્યારે ક્યાં સ્વરૂપે હોય, આ બધી જે માહિતી છે એ આપણે ખાસ કરીને જે નીટના જે MCQ હોય એની અંદર ટૂંકમાં યાદ રાખવા માટે ખૂબ જ અગત્યની છે, કે જેથી કરીને તમે આ ટોપિકને લગતા કોઈ પણ MCQ જ્યારે સોલ્વ કરો ત્યારે નીટના બધા MCQ છે એની અંદરથી તમે સોલ્વ કરી શકશો. એટલે બરાબર ચાર્ટને સમજવાનો, ચાર્ટની અંદરથી બરાબર માહિતીને જોવાની, અને પછી જે આપણે અત્યાર સુધીના જે બધા આ રોગ માટેના જે ચેપ્ટર જોયા એની અંદરથી પહેલાં જે લેક્ચરની અંદર જ તમને કહેવાનું હતું પણ યાદ ન આવ્યું એટલે ભૂલાઈ ગયું, પણ અત્યારે તમને કહી દઉં છું કે જેટલા જે બધા રોગના જે બધા આપણે લક્ષણો એના જે કંઈ કસોટીઓ આપણે જોઈ એના આધારે કેટલાક MCQ પ્રશ્નો છે તમારે જાતે બનાવવાના છે, જેથી કરીને તમારી પાસે MCQ પ્રશ્નોનો આખી એક ફાઇલ છે એ તૈયાર થશે. ઓછામાં ઓછા એ જે ટોપિક જે આપણે લીધો, એક લેક્ચર જે આપણે લીધો એ એક લેક્ચરની અંદરથી ઓછામાં ઓછા 10 જેટલા MCQ તમારે જાતે બનાવવાના છે, જેથી કરીને તમને ખ્યાલ પણ આવશે કે MCQની અંદર કેવા વિકલ્પ હોય, કયા વિકલ્પ એ મળી શકે. આ પ્રકારના MCQ જ્યારે આપણે રેગ્યુલર ક્લાસ શરૂ થશે ત્યારે હું ચેક પણ એને કરીશ કે તમારા બધા MCQ જે છે કોણે જે બનાવ્યા હશે બધા MCQ એને બધા હું ચેક કરીશ. એટલે એક જે લેક્ચરની અંદર ના જે MCQ છે એ 10 ઓછામાં ઓછા 10 MCQ તમારે બનાવવાના જ, અને એની અંદર ચીલા ચાલો નહીં, બરાબર વિચારી એના વિકલ્પ જે નજીકના હોય મૂકી તમારી રીતે બનાવવાના છે, જે કોઈ બુકની અંદરથી સીધા ઉતારવાના નથી.
કોઈ રેફરન્સ બુકમાંથી સીધા તૈયાર એને તૈયાર મૂકી દેવાના નથી, તમારી રીતે બનાવશો એટલે તમે વિચારતા થઈ જશો અને તમને એમસીક્યુ સોલ્વ કરવામાં જે મુદ્દાઓ બરાબર ઉપયોગી હોય એની પ્રેક્ટિસ થઈ જશે અને પછી નેટની અંદર તમારા કોઈ એમસીક્યુ ખોટા પડશે નહીં. એટલે તમારી રીતે, બીજું હોમવર્ક તો તમારે જે રીતે કરવાનું છે એ છે જ, પણ એક જે લેક્ચરની અંદર આપણે ચાલ્યું હોય એમાંથી ઓછામાં ઓછા 10 ચીલા ચાલવું નહીં, વ્યવસ્થિત રીતે નીકળી શકે એવા એમસીક્યુ તમારે ઓછામાં ઓછા 10 એમસીક્યુ છે એ બનાવવાના છે. અને એ જે એમસીક્યુ છે એ જ્યારે રેગ્યુલર શરૂ થશે ત્યારે હું જોઈશ, એ હોમવર્કની સાથે મોકલવાની જરૂર નથી, કારણ કે એ પછી નિરાતે હું જોઈશ કે બધાએ બરાબર બનાવ્યા છે કે નહીં, વિકલ્પ બધાએ યોગ્ય મૂકેલા છે કે નહીં, એની આપણે ચર્ચા છે જ્યારે રેગ્યુલર શરૂ થશે ત્યારે કરશું.